أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيد الأنبياء والمرسلين أبي القاسم محمد خاتم النبيين وأولي الطيبين الطاهرين المعصومين أما بعد قال رسول الله صلى الله عليه وآله وسلم فاطمة عزة مني صلوات رسول الله نے ایک مشہور معروف حدیث نو ٹکڑو سے કે ફાતેમા જે છે મારો જૂજ હોય છે, મારો હિસ્સો છે, એમ રસૂલલ્લાહનો ઇરશાદ છે. આમાં તો જૂજ અને હિસ્સાનું કામ એ હોય છે કે જે અગર એને બહાર કાઢી લેવામાં આવે તો અસલ વસ્તુ અધૂરી થઈ જાય, અને જો પાછું મેળવી દેવામાં તો પૂરું થઈ જાય. તો અહીંયા જે છે એ કોઈ મેળવવાની કે અધૂરાની વાત નથી. અહીંયા તો જે છે કે જે રસૂલલ્લાહનું કામ હતું કે લોકોને જે છે કોઈ હુજ્જત બાકી ન રહે કે ભાઈ અમને આ કોઈ હિદાયત નથી મળી, અમને આ રીતના નથી મળી, તો એને માટેથી ને જે હુજ્જત પૂરી કરવાની વાત હતી, એટલે જે છે રસૂલલ્લાએ જે છે એ પુરુષો મોટે તો કાફી હતા, પણ સ્ત્રીઓ માટે નહીં. એટલે સ્ત્રીઓમાં જો કોઈ હોય નમૂને અમલ તો જણાવે ફાતિમતુ ઝહરા. હવે એમના જે છે જીવનના બે તબક્કાની મેં વાત કરી. એક તબક્કો દીકરી તરીકેનો, બીજો તબક્કો જે છે એ પત્ની તરીકેનો. પણ એમાંય જે છે વાતો તો એટલી બધી છે એમની, એટલી બધી મિસાલો મળે છે એમને જીવનની, પણ એ બધી રજૂ કરવા માટેનો ટાઈમ નથી. અહીંયા તો 3 દિવસની મજલિસ છે ને 3 દિવસમાં બધું પૂરું કરવાનું છે. તો આ જ મારે જે વાત કરવાની છે એ છે કે એમના જીવનનો ત્રીજો તબક્કો એક સ્ત્રીના જીવનનો, ને એ તબક્કો જે છે જેને આપણે એક મા તરીકેનો તબક્કો કહે. કોઈ પણ બી સ્ત્રી જો અગર મા નથી તો એ અધૂરી ગણાય છે. તો અહીંયા જે છે જેના ફાતિમતુ ઝહરા જે છે એક મા તરીકે જે છે પોતાના બચ્ચાઓની પરવરિશ કેમ કરે છે. સામાન્ય રીતે આપણે આપણા જીવનમાં જોઈએ છીએ તો આપણે જે છે એ કઈ રીતના બચ્ચાઓને પરવરિશ કરતા હોય છે. પરવરિશમાં જો જોઈએ તો શરૂઆતનો જે પીરિયડ છે બાળકને માટેનો, કે જેને આપણે કહીએ ગોળિયાથી આજથી સહેજ આગળ નીકળી ગયો હોય, તો એ વખતે જે છે આપણે બચ્ચાઓને કઈ રીતના રાખીએ છીએ. ગોળીયામાં હૂતો હોય, ન ઊંઘાવે, અને છોકરો હુવે નહીં તો આપણે હાલરડા બધા ફેલ થઈ ગયા હોય, પછી શું કરીએ આપણે? જો બાવો આવ્યો હોઈ જાય, એટલે હવે બાવાનો તસવ્વુર ક્યાં છે આમાં? તમે ને એક ખોટું શીખવાડ્યું, પેલું બાવો તો છે નહીં ત્યાં કાંઈ, તમે બાવા આવ્યા છે એમ કીધું એટલે હું જોયું. છોકરો એક ખોટું જોયે નહીં અમે જોયું ને, ભલે અત્યારે અણસમજું છે, પણ તમે આવી રીતના જે કાંઈ બોલશો એની અસર તો થવાની છે એના ઉપર. તો ત્યારે એની સામે તમે જનાબે સૈયદા સલામુલ્લાહના જીવનમાં જુઓ કે એમણે પોતાના બાળકોને એ સ્થિતિમાં જો એ ઉંમરમાં જે છે એ કઈ રીતના રાખ્યા છે. મારે તો એનું જ કામ છે મહત્વનું, કે એમણે જે છે એ પોતાના નાના બચ્ચાઓ હતા ને રમાડતા હોય, ઊંચા નીચા કરતા હોય, એવા સમયે જે છે એ શું કહેતા હતા એમને? પહેલી તો વાત એ કહેતા હતા કે અલ્લાહની ઇબાદતની વાત કરતા હતા બચ્ચાઓ. હાલાકી આપણે સમજે કે બાળક નથી સમજતું બધું, પણ છતાંય જે છે એને મેં વાત જે કરી એ જ કરી કે અલ્લાહની ઇબાદતની. બીજી એ વાત કરી શુજાતની, કેમ કે હઝરત ઇસ્લામ શુજા વ્યક્તિ હતા અને એમની ઔલાદો હતી, એમને આગળ જે છે શુજાની વાત કરી. અને ત્રીજી જે વાત કરતા હતા એ દફાએ હક, હકનો બચાવ કરવાની વાત કરતા હતા. અને ચોથી જે હતી એ હતી કે કીના પરવરથી દુશ્મની હોય, કીના પરવર થી દુશ્મની અને તેમનેથી જે છે એ દોસ્તી ન કરવી, એ રીતની એમને જે બચ્ચાઓને વાત કરતા હતા. તો આપણને તો એમ લાગે અસામાન્ય વસ્તુ છે, એ તો હું છોકરાને હું સમજણ પડવાની, પણ છોકરાને ભલે સમજણ ન પડે, પણ એ જે છે એ બચપણથી એના કાનમાં જે છે હક વાત આવશે તો આગળ જતા જતા એની અસર થશે. બચપણમાં તમને એની અસર નહીં દેખાય, હા બચપણમાં એક છે કે જ્યારે બાળક જન્મ્યું છે ત્યારે જે છે એ બાળકના છે બીજી કોઈ વસ્તુની ખબર નથી પડતી. આજ બાળક જન્મ્યું, 2 દિવસનું 4 દિવસનું છે તો શું એને ખબર પડવાની? કાંઈ નથી સમજણ પડતી આપણે એમ કહીએ ને, પણ એક વસ્તુની જરૂર ખબર પડે છે. અને
બાળક જન્મે છે પછી એને એક વસ્તુની ખાસ ખબર પડે છે અને એ વસ્તુ એ છે કે બાળકને પ્યાર મોહબ્બત અને શફકતથી રાખવામાં આવે છે કે નહીં. આજ નાનું બાળક છે, કાંઈ નથી એને ભાન કોઈ જાતનું, એને એ પણ ભાન નથી કે હું ક્યાં છું, કોઈ મહેલમાં છું કે ઝૂંપડામાં છું, એને એ પણ ભાન નથી કે મને હું ખાવાનું આપે છે, સારું છે ખરાબ છે, કડવું છે મીઠું છે, એ બધું જ પછી છે આસ્તે આસ્તે સ્વાદ શીખતો જાય એમ બધું મળે છે એને. પણ એ સમયમાં એને કાંઈ ખબર નથી. તો એ સમયે જ્યારે એને કાંઈ ખબર નથી ત્યારે એક આ વસ્તુની ખબર છે કે પ્યાર મોહબ્બત અને શફકતથી કોણ એને રાખે છે. જો એની માયાની સાથે પ્યાર મોહબ્બત અને શફકતથી રાખતી હોય બાળકને, તો બાળક જે છે એ હુમટીને માના ખોળામાં આવીને ઉભરી જાય છે. શા માટે આવે છે? કેમ કે માનો કોળો છે અને માને જે પ્યાર મોહબ્બત અને શફકત છે એટલે એના ખોળામાં આવી જાય છે. અને એ રીતના જે છે એ બાળકની શરૂઆત જો હોય પરવરિશની તો એ જ પ્યાર મોહબ્બતથી. ને પ્યાર મોહબ્બતમાં આપણને કીધું કે તમે પણ તમારા બચ્ચાઓને પ્યાર મોહબ્બતથી કરો પરવરિશ. અને પ્યાર મોહબ્બતથી અગર પરવરિશ નથી થતી તો શું થાય છે? પહેલી વાત તો એ છે કે છોકરો જે છે એ એકલહુડો બની જશે. એને બીજા કોઈ દોસ્તી નહીં રહે, કોઈ નહીં રહે, કાંઈ વાતચીત નહીં કરતો, આ એકલહુડો બની જાય. અને એથી આગળ જે છે એ પછી જે છે એકાંત પ્રિય જ બની જાય અને ભય અને ગુસ્સાની માંથી મુક્તિ જ ન મળે અને એમાં જ ડૂબ્યો રહે. તો આ જે છે પ્યાર મોહબ્બત જે છે એને મળે તો બચપણની અંદર તો એકાંત પ્રિય ન રહે, એ બધાને મળતો થઈ જાય, હળતો થઈ જાય અને સાથોસાથ જે છે ગુસ્સો વગેરે જે છે એમાં એનો કંટ્રોલ રહે. અને ઘણી ઘણી વાર તો એવું છે કે અગર બાળકને પ્યાર મોહબ્બત જો બચપણમાં ન કરવામાં આવે તો એ તો ક્યાંથી ક્યાંય પહોંચી જતો હોય છે. એટલે સુધી પહોંચી જવાની વાત આવે છે કે અગર કોઈ પ્રકારનો જો એને પ્યાર મોહબ્બત ન મળે તો બાળક જે છે એ એટલે હદ સુધી પહોંચી જાય કે ક્યાંક ચોરી કરવા સુધી પહોંચી જાય ને ક્યારેક ક્યારેક તો કતલ સુધી પણ પહોંચી જતો હોય. જાણે એ પોતે બદલો લેતો હોય કે મારી યારે મોહબ્બત નથી કરી, પ્યાર મોહબ્બત નથી મળી, તેનો જાણે બદલો લેતો એ રીતને એવું પહોંચી જતો હોય છે. તો બસ આપણને ખાસ તાકીદ છે કે તમારા બચ્ચાઓને જે છે એ પ્યાર મોહબ્બતથી રાખો અને એનો જે છે એ બાળકને આજ નહીં પણ એ જ્યારે સહેજ મોટો થશે એટલે એની અસર થશે. પણ તમે જો બાળકને પ્યાર મોહબ્બતથી રાખો નહીં તો જે છે એ ક્યાંથી ક્યાં પહોંચે કાંઈ નક્કી નહીં. તો બસ આપણને પહેલો સબક કીધો કે બાળક પ્યાર મોહબ્બતનો અને ખુદ આમના જીવનમાં જોયો જ એના ફાતમતુ ઝહરા સલામુલ્લાહના. તો એમના બંને બચ્ચાઓ જ્યારે પેદા થયા અને કે ઇમામ હસન સલામ પેદા થયા, ત્યાર પછી જ્યારે ઇમામ હુસેન સલામ પેદા થયા, તો બંને વખતે બંનેના જન્મ વખતે પ્રસંગ મળે છે કે રસૂલુલ્લાહ જે છે એમને પોતાના ખોળામાં લીધા અને બંનેને ભૂસા આપ્યા હતા. ભૂસા આપવા એટલે શું છે? એક જાતનો પ્યાર છે, એક જાતની મોહબ્બતથી બાળકને રાખવાનું છે. તો એમણે જે છે આ રીતના પોતાના બચ્ચાઓને રાખ્યા હતા. ત્યારે આપણે જે છે એમાંથી એનું અનુકરણ કરવાનું છે કે જે આપણે જે છે આપણા બચ્ચાઓને પ્યાર મોહબ્બતથી રાખીએ. અને એક પ્રસંગ મળે છે કે એક વખત રસૂલુલ્લાહ જે છે એ નમાઝ પડી રહ્યા હતા, તો નમાઝ પડવામાં જે છે ઇમામે હુસેન ઇસ્લામ આવીને એમને પીઠ ઉપર સવાર થઈ જાય છે. એ વખતે જે છે રસૂલુલ્લાહને હળવેકથી હાથ પકડી અને નીચે ઉતારી દેશે પોતાની પીઠ ઉપરથી. બસ જ્યારે આ રીતે ઉતારી દેશે ત્યારે એક યહૂદી જે છે એ ઊભો ઊભો જોતો હતો. એણે કીધું કે રસૂલુલ્લાહને કે ભાઈ મને આ તમારી વાત સમજણમાં ન આવી કંઈ કે તમે આ છોકરાને જે છે આવી રીતના નરમાશથી હેઠો ઉતારી દીધો ને તમારી નમાજ ચાલુ રાખીને નમાજ પૂરી કરીને. ત્યારે રસૂલલ્લાહ કહે ભાઈ બાળકને જે નરમાશથી ઉતાર્યો છે એને માટે તો એમ જ કહું કહીએ કે ભાઈ જો અગર તમારા દિનમાં પણ જો છે તમે જે છે અલ્લાહને રસૂલને માનતા હો તો તમે પણ આ રીતના તમારા બચ્ચાઓની સાથે નરમાશથી રહ્યો. અને પછી એક બીજો પ્રસંગ મળે છે. એક વ્યક્તિ જે છે કે જેનું નામ કીધું છે ઇકરા બિન હાલી, એ માણસ જે છે એ રસૂલલ્લાહની ખિદમતમાં બેઠો હતો અને એવામાં ઇમામે હસન ઇસ્લામ આવી જાય છે. ત્યારે આવી ચડે છે એટલે ઇમામે હસન ઇસ્લામને રસૂલલ્લાહ પોતાના ખોળામાં લે છે અને પછી એને બોસા આપે છે. બસ જ્યારે બોસો આપે છે ત્યારે ઓલા કહે છે કે યાર રસૂલલ્લાહ તમે આ બચ્ચાઓને બોસા આપો છો? તો કે હા. કેમ? તો કે મારે તો 10 દીકરા અલ્લાહ આપે છે, હું એકને બોસો નથી લેતો. ત્યારે રસૂલલ્લાહના આખા તેવર બદલાઈ જાય છે અને એક પ્રકારનો ગુસ્સો આવી જાય અને કહે છે કે અગર તારા દિલમાં ખુદાએ જે છે ઔલાદની મોહબ્બત ન રાખવી તો હું શું કરું? અને પછી એ હદીસ બયાન ફરમાવી રસૂલલ્લાહે કે જે માણસ પોતાની ઔલાદને પ્યાર કરે, પ્યાર ન કરે અને પોતાના વડીલોનો એહતરામ ન કરે તો એ માણસ અમારામાંથી નથી. અને કે પોતાના બચ્ચાઓને પ્યાર ન કરે જે માણસ એ અને એમની સાથોસાથ જે એમના વડીલો છે આપણા બુઝુર્ગો છે એનો જો કોઈ એહતરામ ન કરે
તો એ માણસ અમારામાંથી અને કે રસુલ્લાને માનવાવાળામાંથી નથી. તો વિચાર કરો ક્યાંથી ક્યાં વાત પહોંચે છે. તો બસ બચ્ચાઓને ત્યાર આપણને સામાન્ય વસ્તુ લાગે છે, પણ ખરેખર બચ્ચાઓને જે પ્યાર અને મોહબ્બતથી તમે પરવરિશ કરશો તો બાળક જશે ક્યાંથી ક્યાંય પહોંચશે, તમારી કલ્પનાની હોય ને આ સુધી પહોંચી શકશે એ. અને પછી જે છે બાળકની શખ્સિયત પરવરીની વાત આવે. શખ્સિયત પરવરી એટલે કે બાળકને જે છે એને એમ કહેવામાં આવે કે તું આમ છો તું આમ છો એમ કહીએ આપણે. એની કરતા પહેલાં એક હદીસ બયાન કરતું, એક હદીસ છે કે અકરમકુમ ઔલાદકુમ વહસન આદાબેકુમ, તમે તમારા દીકરાઓનો એહતરામ કરો એટલે ઇકરામ કરો અને તમે એના સારા આદાબો શીખવાડો. હવે બાળકનો ઇકરામ એટલે આપણને તો નવાઈ લાગે ને, કોઈ ઉસ્તાદનો ઇકરામ હોય, કોઈ આલિમનો ઇકરામ હોય, કોઈ બાપાનો ઇકરામ હોય, કોઈ વડીલનો ઇકરામ હોય. હવે આ તો બચ્ચાના ઇકરામની વાત છે, હવે એક નવાઈ લાગે ને કે બચ્ચાઓને માટે કહેવામાં આવી છે કે એનો ઇકરામ કરો. તો બસ એના માટે એક બીજી હદીસ પણ બયાન કરી દઉં, રસૂલલ્લાહની મશહૂર મારી હદીસ છે કે અકરમુ ઝૈબ વલવ કાન કાફિરા, મહેમાનની મહેમાન નવાજી કરો ચાહે એ કાફિર હોય. તો એ કઈ રીતના, મહેમાનનો જે આવ્યો છે કાફિર છે આપણને ખબર છે તો એનો ઇકરામ કરવાનો. મહેમાનની જે છે એ કીધું છે આમાં હદીસમાં અકરમુ ઝૈબ, એનો ઇકરામ કરો ચાહે ભલે કાફિર હોય. જ્યારે આવીને ઊભો રહેશે તમારા મહેમાન તરીકે તો તમે એનો જે છે ઇકરામ કરો. તો ઇકરામ કરવાને માની શું લેવો અહીંયા, કાફિરનું આપણે એહતરામ કરવાનો અને માટે ઊભા થઈ જવાનું અને ઇજ્જત આપવાની આ બધી નહીં. એને માટે જે છે એક આલિમે દીને જે સ્પષ્ટતા કરી છે એ છે કે અગર આવનારો જે છે એ ભલે ગમે એ હોય કાફિર હોય એનો ઇકરામથી મુરાદ એ છે ને કે તમે એની સાથે સારા અખલાકથી વર્તો. એ ભલે ગમે એ આવ્યો છે પણ તમારા અખલાકમાં કમી ન આવવી જોઈએ. એ ભલે ગમે એ છે કાફિર છે કે જે છે એ, પણ તમે જે છે તમારા અખલાક જે છે એ સજ્જાઈ ના બગાડો. તમે એની સાથે ખરાબ અખલાકથી પેશ ન આવો, તમે એની સાથે સારા અખલાકથી પેશ આવો તો એ જે છે એક પ્રકારનો એની સાથે તમે જે છે ઇકરામ કર્યા બરાબર છે. કેમ કે તમે અખલાકથી પેશ આવો એટલે એક સારા અખલાક તરીકે તમે પેશ આવ્યા ને સારી રીતે પેશ આવ્યાની હશે. તો એ આપણને કીધું છે ઇકરામથી માની. તો અહીંયા પણ જે છે એ બાળકને ઇકરામથી માની એ નથી કે બુઝુર્ગ થઈ ગયો છે વડીલ થઈ ગયો એને ઇકરામ કરો, નહીં એને પણ જે છે એ સારી રીતે તમે આદાબ શીખવાડો એને, તો જે છે બાળક આગળ વધશે અને એ જે છે એનો એહતરામ પણ આપણે કરવાનો આ રીતના છે કે એને સારી રીતે રાખવાનો. અને તમારો ઓલાદનો જે ઇકરામનો જે હુકમ છે એ એટલા માટે છે કે તમે એની વાત વાતમાં બેઇજ્જતી ન કરો. અત્યારે તો અલ્હમ્દુલિલ્લાહ થોડું ઓછું થઈ ગયો છે પ્રમાણ, પણ એક જમાનો એવો હતો કે વડીલ સાહેબ છોકરો કાંક બોલે કે બેઠ તને ન ખબર પડે, વાતે વાતમાં મૂકી દે ને હેઠો ઝીડકી નાખે આવો બાળકને તને ન ખબર પડે બે જેઠો તને ન ખબર પડે એમ કરીને રોકી દે બધે વખતે. એની પરથી એક લતીફો મને વર્ષો પહેલાંનો યાદ આવે છે, એક સાંગલીમાં છે માસુમભાઈ નાયણી કરીને, એમણે એકવાર હું અન્ય હતો તેણે પૂછ્યું કે માસુમભાઈ હું ક્યારે સમજણો થાય છે. તો તમે તો મારા વડીલ છો બધું જ છો ને તમે એમ કે હું ક્યારે સમજણો થાય છે. તો કે નહીં વાત એમ છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા બાપા કહેતા હતા તું ન સમજ એટલે હું બેસી જતો ભાઈ ન સમજી આપણે. પાછ મારા છોકરા એમ કહે છે બાપા તમે ન સમજો આમાં તો હું ક્યારે સમજણો થાય છે. કે આ એક જોક છે વાત છે લતીફો છે એક જાતનો, બાકી હકીકત નથી ગયા. પણ આ જે છે એને જે કીધું એ કે તમે તમારા બાળકને ઇકરામ આપો, વાત વાતમાં એને જે છે ને તોડી નહીં પાડો. આ તમે એને એક પ્રકારની જે છે એ જો એને એન્કરેજ કરશો એને તમે જો આગળ વધારશો તો બાળક જે છે એ આગળ વધશે. તમે જે છે ને વાત વાતમાં થોડી નખો કાં કહેવા છે કે તને ન ખબર પડે તું હેઠો બેઠ ચાલ નીકળાય છે આ રીતના તમે જે જીત કરી કાઢો તો એ બાળક ક્યાંથી આગળ વધવાનું. એને તમે જો ઘરમાં ઇજ્જત ન આપો તો ઇજ્જત શું વસ્તુ છે એને ક્યાંથી ખબર પડવાની. ઘરમાં જે એને ઇજ્જત નથી મળી તેને બહાર ઇજ્જત શું છે એ ખબર નથી પડવાની. અને સરવાળે જે છે એ બે ઇજ્જતથીને જિંદગી પસાર કરશે. હાલાકી ઇજ્જતની કેટલી કિંમત છે કે ઇમામ હુસૈન સલામ જે શેર છે એ જ છે ને કે જિલ્લતની જિંદગી કરતાં ઇજ્જતની મોત સારી છે એમ કીધું છે એમણે એ શેરમાં. શું બતાવે છે એ ઇજ્જતની જે છે એ કદરો કિંમત છે અને એને ઇજ્જત બધાને બચ્ચાઓને આપવી જોઈએ. અને તમે જો ઘરમાં ઇજ્જત નહીં આપો તો બાળક જે છે એ બહાર ક્યાંય ઇજ્જત નહીં મેળવી શકે. અને એ જ રીતના જે છે એ જોઈએ તો બાળકને તમે એન્કરેજ કરો.
એને જે છે હોસલા અફજાઈ આપો, તમે જે છે જ્યારે એને હોસલા અફજાઈ આપો અને તમે એને એમ કહો ભાઈ તું તો એક આલિમે દીન બની શકો, તું તો જે છે એક ડૉક્ટર બની શકો, તું તો જે છે એક કાલવાળા એન્જિનિયર બની જાય. તમે આ રીતના એને જ્યારે એન્કરેજ કરશો કે તું આ ઉચ્ચ દર્જાનો માણસ છો તો ઓટોમેટિક પસ્ત કામ નહીં કરે, પછી તો થાય ને ભાઈ આ ડૉક્ટર ડૉક્ટર આવું ઓળખું કામ ન કરે, કંઈ ઓળગાડું ન બોલે, એ કોઈને આવી રીતના ન મસ્કરી કરે. આ બધું જ એના દિલમાં થશે ક્યારે, કે જ્યારે તમે એને એન્કરેજ અને આ રીતના હોસલા અફજાઈ આપશો તો. પણ અગર તમે જો જેને કહેવાય ને હળદૂત કરીને નાખી દેવો તો કેમ થાય, તો બાળક જે છે આગળ નહીં વધી શકે. અને હવે જે જોઈએ તો ઇમામે હસન અને ઇમામે હુસૈન ઇસ્લામના જીવનમાં જુઓ કે એમને કઈ રીતના એન્કરેજ કરવામાં આવ્યું છે. બંને બચ્ચાઓ સાવ નાની ઉંમરમાં છે અને રસૂલલ્લાહ એક હદીસ બયાન કરે છે, હસન અને હુસૈન અલૈહિસલામ જે છે એ જન્નતના જવાનોના સરદાર છે ને એમના પિતા જે છે એમનાથી બહેતર છે. તમે વિચાર કરો આવું નાનો એવું બાળક છે અને જન્નતનો ખબર પડે કદાચ માની લે તો, પણ તમે સરદારની નાની શું હોય ખબર હોય એને. પણ છતાં તમે જુઓ ન્યા જે છે એક બાળકને જે છે એ નાની ઉંમરનો, હું તો આપણા બાળકોની વાત કરું, એને શું ખબર પડે લાંબી, આ તો હસ્તીઓ અલગ છે. પણ છતાં એને ન્યા જે છે એ એન્કરેજ કરે છે કે નહીં રસૂલલ્લાહ એને કે ભાઈ તમે જે છે જન્નતના જવાનોના સરદાર છો, હાલાકી આવ નાની ઉંમર છે, એ જ બતાવી આપે છે કે તમે પણ તમારા બાળકોને જે છે એ સારી વાતની એન્કરેજિંગ કરો, તમે એને જે છે હોસલા અફજાઈ વધારો તો જે છે એ બાળકમાં છે ને કંઈક સારા જે છે સારા થવાની મહેનત કરશે ને આગળ વધશે. ને એ જ રીતના જે છે એક દિવસ જે છે ઇમામે હસન ઇસ્લામ જ્યારે રસૂલલ્લાહ જે છે ખુતબો આપી રહ્યા હતા ત્યારે જે છે રસૂલ એ વખતે જે છે ઇમામે હસન અલ ઇસ્લામ જે છે એમની બાજુમાં બેઠા હતા, એમાં રસૂલલ્લાહ જે છે થોડી થોડી વારે જે છે એ ખુતબો દેતા હતા ઇમામે હસનની તરફ જુએ, વળી પાછા પોતાની વાત ચાલુ રાખે. આ રીતના જે જોતા હતા, પછી એક વખત એવો આવ્યો એક પીરિયડ કે એમણે કીધું કે આ મારો દીકરો હસન છે કે જે સૈયદ અને સરદાર છે, અનકરીબ શાયદ અનકરીબ એની બરકતથી જે છે મારી ઉંમતમાં એક ઉંમત વચ્ચે જે છે એક સુલે થશે. તો આ જે છે નાના બાળકને એમણે કહી દીધું કે આના થકી જે છે એક સુલે થશે, એક થશે આ રીતના થશે. એ શું બતાવે છે કે એને એક પ્રકારની હોસલા અફજાઈ આપી છે ભાઈ તમે આમ કરો તમે આમ કરો તમે આમ કરો, એ રીતની એક જાતની વિગત આપી બતાવી છે કે તું આ રીતના કર તો તું જે છે આગળ વધી શકીશ. આ જે છે બીજો તબક્કો કીધો. અને ત્રીજી જે વાત છે એ ઈમાન અને તકવા. તકવા અને ઈમાનની બાબત જે છે એ આપણે તો જેને કહીએ ને આપણે રોજ સાંભળતા હોય અનેક વાર સાંભળીએ છીએ, પણ ખરેખર જે બાળકને જે છે એ તકવા અને ઈમાન જે શીખવાડવાનો પીરિયડ છે ને એ બચપણથી જ છે. તમે સમજો કે મોટો થાય પછી એને તમે તકવાની બધી વાતો કરશો તો એ તો તકવાથી દૂર શીખ્યો છે, એને પાછો આવતો બહુ સમય લાગશે અને એને અઘરું પણ બહુ પડશે પાછું આવવું. તો એને જો અગર તમારે ખરેખર જે છે એ તકવા અને પરહેજગારીની જે વાત શીખવાડવી હોય તો બચપણનો પીરિયડ છે, અને એવો સારો પીરિયડ છે કે એમાં તમે જે એને શીખવાડશો એ શીખશે સારું. બાળકોની તાલીમના સંબંધમાં કીધું છે કે બાળકને જે છે એ કોઈ બાબતની આપણે તાલીમ દેવી હોય તો એનો મકસદ એ નથી કે બાળકને જે છે ને એક ફર્સ્ટ ક્લાસ બીજાનું લેક્ચર સંભળાવી દઈએ આપણે, જો બેટા આમ કરે આમ કરે આમ કરે આમ જીવાય આમ જીવાય આમ જીવાય, તો એ બાળક હું આવી ગયું બધું આખી જિંદગીનું, આપણે સારા વર્ષ લેક્ચર તૈયાર કરીને આપ્યું છે તો એ બાળક ઉપર અસર થશે નહીં થાય, કોઈ સંજોગોમાં એ અસર નહીં કરે તમારે. પણ એ બાળકને તમારે જે છે એ બધું પ્રેક્ટિકલી શીખવાડવું પડશે તો બાળક શિક્ષણ કરશે. અને અહીંયા જે છે મેં કીધું બચપણની અંદર જે છે તમારા બચ્ચાઓને જ્યારે છે એ બચપણની અંદર તમે જો છે એને તકવા અને પરહેજગારની વાત શીખવાડશો તો બરોબર છે. મારા જીવનનો એક પ્રસંગ છે, એક વખત એક શાદીના પ્રસંગમાં હું ગયો હતો, ત્યાં જે છે એ નિકાહનો પ્રોગ્રામ પૂરો થયો એટલે બધાને માટે આઈસ્ક્રીમ આવ્યો, તો મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા એમની સાથે એમનું નાનું બાળક હતું, ત્યારે આઈસ્ક્રીમ આવ્યો એટલે બધાને આવ્યો ને એને પોતાને આવ્યો ને એના બાળકને આવ્યો ને એ રીતના બધાને આઈસ્ક્રીમ આવી ગયો. આઈસ્ક્રીમ પૂરો થયો એટલે બધા એવું પોતપોતાની રીતે નીકળતા હતા, ત્યારે હું હજી ઊભો હતો ત્યાં એ ભાઈએ કીધું પોતાના બાળકને કે બીજો ખાવો છે, લે લે આપણા હગાનો છે ખવાય વાંધો નહીં. ત્યારે મારેથી ન રહેવું એટલે મેં એને કીધું આ તમે કીધું ને કે તમારા સગાનો છે તો તમારા સગાએ આવીને તમને આગ્રહ કરવો જોઈએ કે લ્યો બીજું.
તમારે આગ્રહ કરવાનો રહેતો નથી આમાં કે લે આપણે હગાનું છે એમ કરીને. અને મેં એને કીધું જો આ જ તમે એને બીજું લેવાની આદત પાડશો ને તો ભવિષ્યમાં ગમે ત્યારે જશે ને ગમે એ ઠેકાણે એની મેળે બીજું લેવા મળશે. એ રોકાય નહીં કેમ તો કે દીધું તો બાપાએ આપણને અપાયું હતું બીજી વાર લેવાય તો બાપા એવું કરતો જ દીકરો કરે જ ને. તો બસ અહીંયા જે છે તકવા અને પરહેજગારી શીખવાડવી હોય તો સૌથી પહેલું જે કામ કરવાનું છે એ મા બાપે કરવાનું છે. મા બાપ જો પોતાના બાળકને સુધારશે તો બચપણથી સુધરશે. અને મા બાપ જે છે બાળક જે છે એ સુધરે જ નહીં ત્યાં સુધી જ્યાં સુધી મા બાપ ખુદ ન સુધરે. હું એમ કહું મોટું લેક્ચર મારી દઉં મારા છોકરા આગળ તો મારા છોકરા સુધરી જાય બધા એમ ન સુધરે. એના માટે મારે સુધરવું પડે પહેલાં. કેમ કે આજકાલ જે છે આપણે ઘણી વાર સાંભળીએ કે છોકરા બધા બગડી ગયા છે છોકરા બગડી ગયા. છોકરા નથી બગડ્યા, મા બાપ પહેલાં બગડ્યા છે પછી આ છોકરા બગડ્યા છે. મા બાપ જે છે એ પોતે જે છે એવી રીતના જીવે છે કે છોકરા એને અનુકરણ કરતા રહે છે. સીધી સાધી મિસાલ આપું, આજે આપણે કાંઈ કામ હોય ઘરમાંથી બહાર જવું હોય એનો છોકરો હોય એમ થાય મારે આવવું મારે આવવું કરીને. એને તો હું છે બાળક છે અને બહાર લઈને બેસે મારે આવવું છે ત્યારે આપણે એને એક આશ્વાસન આપીએ જો હું જાઉં છું ને બહાર તારી વસ્તે આવીશ ને ત્યારે ચોકલેટ લેતો આવીશ. એટલે છોકરો બિચારો રાજી થઈ ગયો કે હાલો આપણા માટે ચોકલેટ આવશે. પણ એ ખરેખર ચોકલેટ જ રહે, ઓલા બાપા આવે ત્યારે કાંઈ લાવવા ન હોય. તો આમાં છોકરો ક્યાંથી સારું શીખવાનો? જ્યાં તમે જ એને બચપણમાં ખોટું બોલતા શીખવાડો છો ખોટું કરતા શીખવાડો છો તો બાળકમાં ક્યાંથી સત્યતા આવવાની? તો બસ કોશિશ એ કરો તમે કે તમારા બાળકને જે છે એ તમે તમારા ઘરમાંથી જ જે છે એ કરો કામ. અને એટલા જ માટે ખાસ કીધું છે કે તમે જે છે એ તમારા બાળકને માટે જે છે તમારો ઘરનો માહોલ જે છે એ પાકો પાકીજા બનાવો. મહત્વની બાબત એ જ છે, તમારા ઘરનો માહોલ જેટલો પાકો પાકી જાય એટલું જ તમારું બાળક જે છે ને સારી એની જે છે એ પરવરિશ થશે. પણ જો બાળકને પરવરિશ તમે જે છે પાકો પાકી જાય માહોલ ના આપો તો શું થાય? ન સારો થાય. તો એના માટે જે કીધું છે કે ભાઈ એક તો હદીસ છે રસૂલલ્લાહની મશૂરો મારું કે ગમે એ બાળક પેદા થાય છે એ ફિતરતે ઇસ્લામ પર પેદા થાય છે. કોઈ પણ બી બાળક દુનિયામાં જે પેદા થાય છે એ ફિતરતે ઇસ્લામ પર પેદા થાય છે. પણ એના મા બાપ જે છે યહૂદી અને ઈસાઈ બનાવી દે છે. એ મને તમે કહો કે કોઈ મા બાપ કહેશે તો ભાઈ જા બેટા તું ઈસાઈ જા, જા બેટા તું યહૂદી બની જા, કોઈ કહેશે? કોઈ નથી કહેતું. તો અહીંયા હદીસ એમ કહે છે કે એના મા બાપ જે છે એને ઈસાઈ અને યહૂદી બનાવી દેશે. તો એમાં કેમ આ કોન્ટ્રાવર્સી છે? કોન્ટ્રાવર્સી આપણે સમજવામાં છે. સત્ય હકીકત તો એ છે કે મા બાપને કીધું છે કે તમે એને બનાવી દો છો યહૂદી અથવા ઈસાઈ એટલા માટે કે તમે ઘરનો માહોલ જ જાય ઈસાઈ જેવો રાખ્યો હોય, ઘરનો માહોલ જ જાય યહૂદી જેવો હોય તો એ બાળક શું બનવાનો? ઘરમાં જે છે બધું નોલેજ એકલું યહૂદી ટાઈપનું જ લીધું છે, ઘરમાંથી જે કાંઈ મેળવ્યું છે બધું ઈસાઈ મેળવ્યું છે, તો એ બાળક જે છે એ ક્યાંથી મુસ્લિમ બનવાનો? તો બસ હકીકતમાં જો તમારે બાળકની ઇસ્લાહ કરવી હોય તો સૌથી પહેલી વાત એ છે કે તમે સુધરો તો બાળક સુધરશે. તો ઘરનો માહોલ તમે જો પાકો પાકી જ આપશો તો ઓટોમેટિક બાળક ઉપર એની અસર થશે. તમે જે છે આપણે જે છે ઘરનો માહોલ જો પાકો પાકી જ ન રાખીએ, ઘરમાં ના નમાઝ થતી હોય ને રોજાની કોઈ વાત હોય ને કોઈ દિનની વાત હોય તો બાળક શું કરવાનો ઘરમાં? તો બસ આપણે આપણા ઘરમાં જે છે પહેલાં આપણું વાતાવરણ સુધારવાની જરૂર છે. કેમ કે આપણે જે છે ઘરમાં અગર માં નમાઝ પડતી હોય તો બાળક જે છે એની બાજુમાં આવીને મુસલ્લા પાસે ઊભો રહી જાય નમાઝ પડવાના માટે, ભલે પછી એ કાંઈ એને બોલતો નથી, ફક્ત મા બાપ માની હારે જે છે રૂકુ સિજદા કરતો હશે. પણ એ કંઈક તો શીખવાનો છે ને. પણ ક્યારે? કે જ્યારે મા બાપ જે છે એ પોતે ઘરમાં પોતાના આખો માહોલ ઊભો કરે. તો વાત એક માહોલની વાત થઈ, બીજો એક માહોલ દરેક બાળકને નડે છે. અને એ માહોલ જે છે બીજા બે માહોલ છે. એક માહોલ જે છે એ શેરીનો માહોલ છે, ક્યાં એરિયામાં રહે છે એની ઉપર આધાર છે. કેમ કે અમુક એરિયામાં એવો રહેતો હોય કે ત્યાં એને કોઈ જગ્યાએ ને કોઈ વસ્તુ જે છે દિનની નથી મળવાની, તો એ ત્યાં દિન રહે છે તો એ કઈ રીતના દિન મેળવવાનું? તો એને માટે તો ત્યાં સુધી કીધું કે જો એવો જ માહોલ હોય એને માટે કે દિન એનો રૂક્ષત થઈ જાય છે તો એને જે છે એનાથી હિજરત કરીને બીજા રહેવા વયા જવાનું કીધું છે. અને ત્રીજું જે મેં કીધું માહોલ એ અસર કરે છે એનો જે છે મિત્રોનો માહોલ છે, દોસ્તોનો માહોલ. તમે જે છે જ્યાં આપણા મને લાગે છે કે ભાઈ આપણા બાળકના જે છે મિત્રો કેવા છે એ કમસે કમ આપણે જોઈ તો લેવું જ પડે.
ન જોઈએ ને એ બાળક જે છે એ ગમે એના દોસ્તો બનાવે અને દોસ્તો કેવા કેવા બનાવે એ તો આપણને ખબર નથી. માટે જે છે એ જોડવું પડે. જો અગર દીની માણસ દોસ્તો હોય તો બરોબર છે, પણ એવા દોસ્તો હોય કે જેને માય રમજાનમાં પાન ખાવા ઉભે રહે, માય રમજાનમાં જે છે નાસ્તો કરવા હોવાના દવા વગેરે લઈને જાય કે નહીં હાલ હાલ આપણે વાંધો નહીં, તો એ કઈ રીતના દોસ્તો એના? તો દોસ્તોની પણ એક અસર છે. જેવો દોસ્ત મળે છે એ મુજબ એના બાળક ઉપર અસર થાય છે. અને એક ફિલોસોફરનું તો ત્યાં સુધી કહેવું છે કે અગર તમે મને કોઈના વિશે જાણવું હોય તો એના દોસ્તો કેવા છે એ મને કહી દે, એટલે હું કહી દઈશ કે આ માણસ કેવો છે. એમ કે એના દોસ્તોની અસર હોય જ છે એના ઉપર. તો બસ ખાસ તાકીદ આપણને એ કરી છે કે તમે તમારા બાળકોને જે છે એ સારો માહોલ આપો, અને એવો માહોલ આપો કે જેમાં તમે કહી શકો કે ભાઈ એની સારો માહોલ છે. અને આપણે ખુદ જનાબે ફાતિમા ઝહેરાના ઘરમાં જો જોઈએ તો ખ્યાલ આવે કે કેવો માહોલ હતો એમના ઘરમાં. આમ જો જુઓ તો એ જ ઘરની અંદર ચાર ચાર માસૂમો હતી વ્યક્તિ. બીજી પણ જે કોઈ વ્યક્તિઓ હતી બધી જ પાકો પાકીઝા માહોલની અસરમાં હતી. અને એની અસર જો જોવી હોય તો ખુદ જનાબે પિઝાના જીવનમાં જોઈ લો. જનાબે પિઝાને માટે મળે છે કે એમણે જિંદગીના છેલ્લા વર્ષો જે છે એ ખાલી કુરાન શરીફથી જ વાત કરી છે. શેની અસર હતી? એ ઘરના માહોલની અસર હતી કે આ ઘરમાં આવ્યા પછી એમણે જે છે એ એટલું બધું હાસિલ કર્યું હતું એમ. તો આ બધી બાબતો જો જોઈએ તો આપણે આપણા બાળકો માટે. અને બીજી વિશે જો કહું તો આપણે જે છે ઘણીવાર ઘણી ઠેકાણા હું જોઉં છું કે ભાઈ છોકરો ભણવા જાય તો બરોબર છે, તો મદ્રેસે જાય તો એની કોઈ કેર નથી હોતી. આપણે ત્યાં જાય કે ન જાય હાલે, પણ સ્કૂલે ન ગયો ગમે તેમ કરીને ઉઠાડીને દોડાવીને રિક્ષામાં બેહારીને જલ્દી રવાના કરીએ આપણે. પણ તમે એની સામે અહીંયા જુઓ ખુદ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા જે છે સલવાત ઇમામે હસન ઇસ્લામ કે જે નાની ઉંમરમાં છે હજી, એમની પાસે જે છે એ જ્યારે રસુલ્લાહ પાસેથી કોઈ ખુતબો સાંભળીને આવતા ત્યારે એને પૂછતા કે બેટા બાબાએ શું ફરમાવ્યું આજે, તો એ કહેતા કે બાબાએ આજે આમ ફરમાવ્યું, બાબાએ આજે આમ ફરમાવ્યું, બધું એને જાણવા મળતું ને એને એટલે જાણતા. તેની સાથે સાથે એક નક્કી તો થતું ને કે દીકરો ન્યાજીને શું સાંભળી આવો. આજે આપણે કોઈથી મદ્રેસામાંથી છોકરો આવ્યા પછી પૂછ્યું છે બેટા આજ બાપુએ હું પડાવ્યું, નથી જતા કોઈ ક્યારે જ નથી આપણને. તો બસ અહીંયા જે છે તમે એમના જીવનમાંથી આપણે લેવાનું છે, આપણા જીવનને સુધારવાનું છે. તો આ એક ઈ છે કે તમે તમારા બાળકોને જ્યારે મદ્રેસે મોકલો છો તો કમસે કમ એને એટલી તો પૂછા કરો કે ભાઈ આજ શું શીખ્યો સબકમાં. બસ તો આપણે જે છે એ કેરલેસ છે, બીજું કાંઈ નથી આપણે. તો અહીંયા જે છે એમનું જે કીધું કે ઇમામે હસન ઇસ્લામ જ્યારે જે છે આવતા અને બતાવતા, અને એક વખતનો પ્રસંગ છે કે ત્યારે મૌલાએ કાયનાતે જનાબે સૈયદ કહેતા કે ભાઈ આજે તો બાબાએ આ ફરમાવ્યું, આજે આ બાબાએ આ ફરમાવ્યું હઝરત ઇસ્લામ પાસે. એકવાર હઝરત ઇસ્લામ ખુદ કહે છે કે આજ તો હું જ સાંભળું આવીને તો હું અંદર છુપાઈ જાઉં છું. એ છુપાઈ જાય છે ને જ્યારે ઇમામે હસન ઇસ્લામ આવે છે અને જ્યારે એ કંઈ કહેવા જાય છે ત્યારે એમની જીત ચોથવાઈ જાય છે. ત્યારે કહે છે કે માધર ગિરામી કોઈક જે છે આ ઘરમાં મારા બુઝુર્ગ છે કે મારી જીબાન નથી ઉપડતી. અને એ ત્યારે કહે છે મૌલાએ કાયનાત કે બેટા હું મોજૂદ છું. તો આ જે બતાવી આપે છે કે બચ્ચાઓને જે પરવરિશ જે કરવાની છે એ આપણે આપણે સુધરીને બચ્ચાઓને સુધારવાના, આખો માહોલ જે છે એ ઘરનો સારો આપવાનો છે, તો જે છે એ બાળકો સુધરશે અને બાળકો જે છે એ આગળ વધશે. તો આ જે છે એ ત્રીજો તબક્કો હતો કે મા તરીકેનો, કે એમાં પણ જે છે જનાબે સૈયદ સલામુલ્લાહે પોતાના બાળકો પ્રત્યે કેટલી મહેનત કરી અને કઈ રીતના જે છે એમની પરવરિશ કરી છે. તમે જુઓ એટલે ખ્યાલ આવે. આપણે તો બધા એમ કહ્યું ભાઈ તો ઇમામે હસન ને ઇમામે હુસૈન ઇસ્લામ એ બે જે છે એ તો જે છે ઇમામ હતા એટલે આટલું હતું. બરોબર છે, હું માનું છું ઇમામ હતા, પણ જનાબે જૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમના માટે શું કહેશો તમે? એમના માટે જ કહો તમે કે એ બંને હસ્તીઓ એ જ ઘરમાં પરવરિશ પામી છે, એમની પરવરિશ જુઓ તમે. તો એ તમે ખાલી આપણે કહી દેવાથી નથી, ખરેખર જુઓ તમે કે એમના ઘરમાં કઈ રીતના પરવરિશ થઈ છે, અને પછી એમાંથી આપણે ધડો લઈએ, બીજું કાંઈ નહીં, આપણે આપણી જાતને સુધારીએ, તો જે છે બધાની અમારી મારી મહેનત કે બીજા કોઈ ઝાકેર આવવાની મહેનત જે છે ફળે. બાકી સવાબ તો બધાને મળવાનો જ છે. ગમે એ મજલિસમાં તમે જાઓ, મજલિસ હુસૈનમાં કે મજલિસ ફાતિમીમાં ગમેમાં જાઓ, તમને સવાબ તો મળવાનો જ છે, એનું કોઈ મિનમેક નથી. પણ સવાબની હારવાર જે છે આપણા જીવનને જો સુધારીએ તો એ બહેતર છે. હવે અહીંયા જે છે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહે
ને માટે જો જોઈએ તો ખુદ મૌલાએ કાયનાત જે છે એ પોતે કહે છે કે એમને જે છે પોતે દીકરી તરીકે જે છે એવી રીતના જીવન જીવ્યા કે બાપાએ એમ કીધું કે તું ઉમે અભી હતો, તું તારા બાપની માં છો. અને મૌલાએ કાયનાત જે છે એમની સાથે એને પત્ની તરીકે એવું રીતના રહ્યા કે હઝરત અલી ઇસ્લામે કહી દીધું કે જન્નતનું એવું ફૂલ હતા કે જેની ખુશ્બુ આજ પણ મારા મગજ ઉપર મહત્તર છે. અને એના બચ્ચાઓ જો જોઈએ તો આપણે બધા જાણીએ છીએ કે જન્નતના જવાનોના સરદાર હતા. તો આ જે છે એમની જનાબે ફાતિમ ઝહરાની જિંદગીની ટૂંકી મેં વાત કરી છે, કોઈ ડિટેલથી વાત નથી કરી. પણ એ શહેદાજીના જીવનમાં જો જોઈએ તો ખ્યાલ આવે કે હજી બાબાનું કફન મેલું પણ નહોતું થયું અને ઝાલિમોએ એ જુલ્મ કર્યા કે એક તરફ જે છે એમના દરવાજા ઉપર જે છે એ લાકડાઓ સળગાવવામાં આવ્યા, અરે દરવાજાને તોડી પાડવામાં આવ્યો. પછી જ્યારે દરવાજાને તોડી પાડવામાં આવ્યો ત્યારે જે છે એ દરવાજામાં રહેલી એક ખીલ્લી જનાબે ફાતિમ ઝહરાના પસલી ઉપર વાગે છે અને એમને પહેલું જખમી થઈ જાય છે. અરે એની સાથોસાથ જે છે એ જના મોહસિનનો હમલ જે છે એ પણ સાકિત થઈ જાય છે. અરે આ હાલતમાં જનાબે ફાતિમ ઝહરા પોતાની જિંદગી બસર કરી રહ્યા હતા. અરે એક હાથ એમનો પસલી ઉપર હતો. અરે સામાન્ય રીતે હું તમને કહું, આપણને કોઈને ખુદાના ખાસ્તા કોઈ ફ્રેક્ચર થયું હોય તો આપણી હાલત શું હોય છે? હાથ હલ્લી ચલ્લી નો કે જ્યાં સુધી ઓલો ડોક્ટર પ્લાસ્ટર ન મરે ત્યાં સુધી આપણને ચેન ન પડે, પ્લાસ્ટર મર્યા પછી કંઈક રાહત થાય. પણ ત્યારે આ જનાબે ફાતિમ ઝહરાને માટે, અરે એમની પસલીઓ પર કોઈ પ્લાસ્ટરની વાત નહોતી. અરે ફક્ત એમનો હાથ હતો કે જે હાથ રાખતા હતા કે જેથી પોતાને એક આશ્વાસન મળે કે મારા જખમ ઉપર મારો હાથ છે, બસ બીજું તો કાંઈ હતું નહીં. એટલી બધી તકલીફો એમણે ભોગવી હતી કે એમની પસલીઓ તૂટી ગઈ, છતાં એમણે જે છે પોતાની જિંદગીમાં તકલીફો ઉપર તકલીફ બસર કરતા ગયા. એટલે સુધી કે જ્યારે એમની શહાદતનો દિવસ આવ્યો તે દિવસે પણ જે છે મળે છે કે સવારમાં જે છે એ પોતે એક સાથે અનેક કામો કરતા હતા ત્યારે ખુદ મૌલાએ કાયનાત કહે છે કે હે સૈયદા, શું આ તમે એક સાથે એટલા બધા કામ કરી રહ્યા છો? ત્યારે કહે છે કે મારા પાસે ટાઈમ નથી અને કામો ઘણા છે. એમ કરીને એ જે છે હઝરત ઇસ્લામને કહે, પછી હઝરત ઇસ્લામ જે છે એ મસ્જિદની તરફ જાય છે. આ તરફ જે છે એ જનાબે સૈયદા બધા કામો પતાવી લે છે અને પછી જે છે જે પોતાના બચ્ચાઓને પણ જે છે મૌલાએ કાયનાત પાસે મોકલી દે છે. અને અહીંયા જે છે જનાબે ફાતિમ ઝહરા એ ગુજરામાં ચાલ્યા જાય છે અને બાર અસ્મા બિનતે ઉમેશને કહે છે કે અસ્મા, જ્યાં સુધી મારો અહીંયા તસ્બીઓ તહલીલનો અવાજ આવતો રહે ત્યાં સુધી સમજો કે હું અહીંયા જ છું. બસ જેવો અવાજ બંધ થાય પછી સમજો કે હું દુનિયાથી કૂચ કરી ગઈ છું. બસ જનાબે સૈયદા એ રીતના જાય છે ગુજરામાં, અવાજ આવતી હતી. એક સમય આવ્યો કે અવાજ આવતી બંધ થઈ એટલે ફોરેન જે છે અસ્મા અંદર જાય છે. શું જોવે છે? તો સહેજાદીના અવાજ આપે છે. પણ જનાબે ફાતિમ ઝહરા કોઈ જવાબ નથી આપતા. પ્રચારે સમજે છે કે એમની રૂહ પરવાઝ કરી ગઈ છે એટલે ફોરેન જે છે એમને ચાદર ઉઢાડી દે છે, પોતે બહાર આવે છે. જ્યારે ફૈજાદાઓ ઘરમાં આવે છે તો કહે છે કે બચ્ચાઓ હાલો તમે જમી લ્યો. ત્યારે કહે છે કે અમે કદાપી માતરે ગિરામી વગર જમ્યા છીએ. ત્યારે કહે છે કે તમારા માતરી ગિરામી અમે દુનિયામાં નથી રહ્યા. પણ ત્યારે કહે છે ત્યારે બંને બચ્ચાઓ દોડતા મસ્જિદની તરફ જાય છે. એ મૌલાએ કાયનાતની પાસે પહોંચે છે અને કહે છે કે બાબા અમે યતીમ થઈ ગયા, માતરે ગિરામી દુનિયાથી ચાલ્યા ગયા. બસ મૌલા એ બહાદુર અને શુજા વ્યક્તિ પણ જયારે ઉભા થવા જાય છે વળી પછી પાછા પડી જાય છે, વળી પાછા ઉભા થવા જાય છે પડી જાય છે અને પછી ઉભા થઈને ઘર સુધી પહોંચે છે. બસ જનાબે સૈયદા સલામુલ્લાહની જે વસિયત હતી એ મુજબ જે છે એમને ગુસલ રાતના સમયે દેવાનું હતું. એમને કફન દઈ, ગુસલ કફન દઈ અને પછી જે છે રાતના દફન કરવાના હતા. બસ આ રીતના જે હતું રાતનો સમય થાય છે, મૌલાએ કાયનાત એમને ગુસલ દેવાના માટે આવે છે. બસ જ્યારે ગુસલ દેતા હોય છે ત્યારે જે છે એ મૌલાના મોઢામાંથી એક ચીખ નીકળી ગઈ. બસ જ્યારે ચીખ નીકળી ગઈ ત્યારે તો બધું પતી ગયું અને પછી જે છે એ મૌલા જે છે એમની મૈયતને લઈ અને દફન પણ કરી આવે છે. બસ જ્યારે દફન કર્યા પછી જ્યારે પાછા આવે છે
ત્યારે જનાબે સલમાન પૂછે છે કે મૌલા તમારી જેવા સાબિર વ્યક્તિ અને જ્યારે તમે દુખતર રસૂલને ગુસલ આપતા હતા ત્યારે તમારા મોઢામાંથી ચીખ નીકળી ગઈ હતી, ત્યારે કહે છે કે સલમાન તે મારા જખમને તાજો કરી દીધો, અરે મેં જયારે હું ગુસલ આપતો હતો ત્યારે મેં જોયું તો તેના હાથમાં એ તાજિયાના નિશાનો હતા અને પાછો ઉપર હતા અને લીલા જામ થઈ ગયા હતા, અરે એથી આગળ કહું તો એના પહેલુંમાં એવું જખમ હતું કે જેમાં પટલીઓ તૂટી ગઈ હતી કે જેને તીવો જાણ હતો, બસ ત્યારે કહે છે મૌલાને કે આ બાબત ઉપર જે મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ, હું કહી છે મૌલા તમે એક જખમ જોયું ત્યાં તમારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ, જરા આવો શામના કેદખાનામાં તમારી પોતરી સકીના કે જયારે ગસ્તાલા આવે છે અને ગુસલ દેવા ચાહે છે અને જયારે કુર્તું ઊંચું કરવા ચાહે છે તો કુર્તું ઊંચું નથી થતું, ત્યારે આવીને પૂછે છે જનાબે ઝૈનબને કે બેન ઝૈનબ આને શું બીમારી હતી, ત્યારે કહે છે એક તો યતીમીની બીમારી હતી બીજી તો કોઈ બીમારી ન હતી, હા એના કુર્તા ઉપર જે છે એ સિમરના તાજિયાના અને નેતાઓની એટલી બધી અણીઓ વાગી છે કે તેને કારણે એનું કુર્તું જે છે. અલ્લા લાનતુલ્લાહ અલ કૌમિઝ ઝાલિમીન સયાલમુ લઝીન ઝલમુ યમન કલબી યનકલબુન બેહક ઝહરા વ અબીહા વ માલુહા વ બનીહા. પરવરદિગારા અમારા નાયબ ઇમામ ઓલમૈદીન અને તાલિબ ઇલ્મ દરેક મુસીબત અને પરેશાની દૂર કર, આઈમે માસુલ ઇસ્લામના રોજા અમારકોને તારી હિફાજતમાં રાખ, વેરાન થઈ ગયેલા રોજા અમારકોને આબાદ કર, કુલ્લો મોમિનુનાતની જાનો માલ અને ઇજ્જતને તારી હિફાજતમાં રાખ, જેઓ જાહેરી છુપી બીમારીમાં મુક્તેલા છે તેઓની બીમારી દૂર કરી શપાય કામિલ હતા ફરમાવ, બેરોજગાર ને રોજી આપ, બારોજગાર ને રોજીમાં બરકત આપ, કુલ્લો મોમિનુનાત કે જો ફાની દુનિયાથી કુછ કરી ગયા છે તેઓના ગુનાઓને માફ કરી જન્નતમાં આલી દરજ્જા હતા ફરમાવ, અમારા જમાનાના ઇમામના ઝહૂરમાં જલ્દી કર, એમના નાસિરોમાં ને ગુલામોમાં અમારો શુમાર કરો.